subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार मित्रों, हूँ शिवाजी राजपूत ने आप जो यूट्यूब चैनल से हूँ वावे ची स्वागत है आप सर्व चैनल पर। मित्रों, सरकार द्वारा त्रीजी वक्त 15 जून थी रेशन कार्ड धारकों ने मफत अनाज आप आ कार्यक्रम अंतर्गत जे NFSA अंतर्गत आए थे एवं तमाम रेशन कार्ड धारकों अंत्योदय योजना अंतर्गत आए थे तमाम रेशन कार्ड धारकों ने तारीख 15 जून थी 25 जून सुधी अनाज मळशे। हवे आ जे अनाज है अगाउ जेम अनाज बे वक्त मळ्युं रेशन कार्डना लास्ट आंकड़ा आधार एवं रीते आ वक्त अनाज मळवाथे केटलू अनाज मळशे अने शुं शुं नियमों वाळा पड़शे अनाज लेवा जाव त्यारे तमाम विगतवार चर्चा वीडियो में करशुं। वीडियो साथे संकळायेला रहेजो। प्रथम वक्त चेनल पर आव्या हो तो चेनल सब्सक्राइब कर लेजो। मित्रों, आ चेनल पर शिक्षण लगती साहित्य लगती अने आवी ज उपयोगी माहिती नियमितपणे आवती रहे छे। तो चलो शुरू करीए आजनो नवो वीडियो। पंदरमी जून थी 25 जून सुधी 17,000 सस्ता अनाज की दुकानों में अनाज वितरण थशे। रेशन कार्डना छेल्ला आंकड़ा ने आधार अनाज वितरण दिवसों निर्धारित कर आंकड़ा जो है तो अनाज वितरण जो कार्यक्रम है एम छेल्लो आंकड़ो रेशन कार्डनो तमारो लास्ट अंक एक हो तो 15 तारीखे एनो अनाज मळशे। जो लास्ट छेल्लो आंकड़ो 2 हशे तेने 16 जूनना रोज अनाज मळशे। रेशन कार्डनो छेल्लो अंक 3 हो तो 17 जूनना रोज अनाज मळशे। रेशन कार्डनो अंक 4 हो तो 18 जूनना रोज अनाज मळशे। अने रेशन कार्डनो अंक 5 हो तो 19 जूनना रोज अनाज मळशे। त्यारबाद जो रेशन कार्डनो अंक 6 हशे तो 20 जूनना रोज अनाज मळशे। रेशन कार्डनो आंकड़ो 7 हो तो 21 जूनना रोज अनाज मळशे। रेशन कार्डनो छेल्लो अंक 8 हो तो 22 जूनना रोज। रेशन कार्डनो छेल्लो अंक 9 हो तो 23 जूनना रोज अनाज मळशे। रेशन कार्डनो छेल्लो आंकड़ो 0 हो तो 24 जूनना रोज अनाज मळशे। હવે મિત્રો, જે અનાજ વિતરણનો નિર્ધારિત કાર્યક્રમ છે એ નિર્ધારિત તારીખે તમે એ અનાજ મેળવવા ન જઈ શકો કોઈ કારણસર, તો તમારે એ અનાજ એના બીજા દિવસે લેવા જવાનું નથી, પરંતુ 25 જૂનના રોજ અનાજ લેવા જવાનું છે તો એ તમને 25 જૂનના રોજ અનાજ મળી જશે। મળવાપત્ર અનાજના જથ્થાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ ઘઉં છે 3.500 કિલો એટલે કે 3.5 કિલો ઘઉં મળશે। વ્યક્તિ દીઠ ચોખા 1.5 કિલો મળશે અને જે ચણા છે એ સમગ્ર પરિવાર દીઠ 1 કિલો મળશે। એટલે જો તમારા ઘરે ચાર સભ્ય હોય તો એમને ઘઉં છે એ 14 કિલો મળશે, જ્યારે ચોખા છે એ 6 કિલો મળશે અને જે ચણા છે એ સમગ્ર પરિવારને 1 કિલો મળશે। ત્યારે માસ્ક પહેરવું ફરજિયાત છે। જો તમે માસ્ક પહેરેલ નહીં હોય તો પણ જે અત્યારે લોકડાઉન ચાલે છે એના કાયદા મુજબ તમારે 200 રૂપિયા દંડ ભરવો પડી શકે છે। એટલે મિત્રો, જ્યારે પણ તમારી સુરક્ષા માટે અને દંડથી બચવા માટે બંને માટે માસ્ક પહેરવું ફરજિયાત છે। સાથે સાથે રેશન કાર્ડ પણ સાથે લઈ જવાનું જરૂરી છે અને જ્યાં તમે રેશન કાર્ડ લેવા જાઓ ત્યારે જે લાઈન હોય એ લાઈનમાં રહેવાનું છે, વચ્ચે 3 ફૂટ જેટલું અંતર રાખવાનું છે, એટલે કે સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ ખૂબ જરૂરી છે। સાથે સાથે જે વ્યક્તિઓ ત્યાં જે અધિકારી કર્મચારીઓ આમાં મદદરૂપ થતા હોય એમને પણ આપણે સહકાર આપવો ખૂબ જરૂરી છે અને એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે। તો મિત્રો, આ રીતે અનાજ જે નિયમો છે નિયમો પણ પાળવાના આપણે રહેશે। મિત્રો, આને લઈને ગઈકાલે કે 2 જૂન 2020ના રોજ પરિપત્ર પણ થઈ ગયો છે। એક માહિતી બ્યુરો દ્વારા એની નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે કે NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા 68.72 લાખ રેશન ધારક જે પરિવારો છે એમને સતત 3જી વાર જૂન મહિના પણ વિનામૂલ્ય અનાજ મળશે। તો આ રીતે મિત્રો, રાજ્યને 3 કરોડ 36 લાખ ગરીબ અંત્યોદય જનસંખ્યા માટે આ મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય લેવાયો છે। તો મિત્રો, આ રીતે આ જે પરિપત્ર છે તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે મારી વેબસાઇટને, ત્યાંથી તમે એ પરિપત્ર ડાઉનલોડ કરી શકશો। તેની અંદર પણ જે અગાઉ જણાવી તમામ વિગતવાર લખેલી છે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો। મિત્રો, આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ। ચેનલ પર પ્રથમ વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક પણ કરી દેજો અને બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।